આ મમ્મીનું કહેવું છે કે દીકરો ન આવે તો મારા સાસુને નહીં ગમે અને પછી અમારા ઘરમાં મુશ્કેલી સર્જાશે. બને છે આવું, ભારત દેશમાં બને છે. એટલે મમ્મીને જે મૂંઝવણ બરાબર સતાવી રહી છે તે સાવ ખોટી નથી. પણ તમે બાળક સાસુ માટે લઈ આવ્યા છો કુટુંબમાં કે તમારા બંને માટે, નક્કી કરો તો. સાસુમાં ગઈકાલના છે, એમના વિચારો એના સમયમાં સાચા હતા, પણ એ બદલાતા સમય સાથે પોતાના વિચારોને બદલી શક્યા નથી. એટલે કદાચ તમને એણે આગ્રહ કર્યો છે કે મારે દીકરો જોઈએ છીએ, તો કંઈ વાંધો નહીં. એમનો આગ્રહ ઈશ્વર સાચો પાડતો હોય તો આપણે સ્વાગત છે, પણ પછી ઈશ્વર જો મને દીકરી આપશે અથવા આપી છે તો મારે મન એ દીકરી દીકરાથી સવાય છે. આટલું તમે બંને સમજી જજો. અને તમને બહુ ખાનગીમાં કહું, દીકરીને ઉછેરવાની ખૂબ મજા આવશે. દીકરો છે એ તો બિંદાસ્ત છે, ઉછળતો કૂદતો રહેનારો છે, પણ પોતાની જાતને વારંવાર સંગોપનારી, શરમાઈ જનારી અને મારી તમારી ચિંતા કરનારી દીકરી હોય છે. એટલે દીકરી આવી હોય તો હૃદયનો ઉમળકો જરા વધુ એક મુઠ્ઠી રાખજો, ખૂબ આનંદ આવશે જીવવાનો. દીકરી વાલનો દરિયો એવું કહ્યું છે અને આપણે અનુભવ્યું પણ છે. કેટલા લોકો ઉદાહરણ પણ આપે છે, આપણે એનું સ્વાગત કરીએ છીએ, પણ એ ભૂલવાની જરૂર નથી કે દીકરો પણ સામર્થ્યની બહુ મોટી ચટ્ટાન છે. પ્રબળતાની, જવાબદારીની કોઈ પણ વાત આવે તો દીકરો માં અને બાપને પડખે ઊભો રહે છે. આપણે તો જમણે હાથે દીકરી હોય અને ડાબા હાથે દીકરો હોય એટલે પૂર્ણ. એટલે દીકરા દીકરીની ઝંઝટમાં આપણે પડતા નથી એ પાક્કું. આ વાત ઉપર તમે બંને એકબીજાને તાલી મારી દો, દેત તાલી કહીને આનંદથી એકબીજાને ભેટી પડો. કારણ કે તમે હવે મન બનાવી લીધું છે કે તમારે આંગણે ઈશ્વર આવશે, અસ્તિત્વ આવશે, પ્રકૃતિ આવશે, આપણું બાળપણ આવશે, આપણી આખી જિંદગી આવશે, એનું આપણે સ્વાગત કરીશું. એ નહીં તો મેઇલ હોય કે નહીં તો ફિમેલ હોય. ચલો, બાળક તો અવતરી ગયું, હસતું રમતું ખેલતું એક જવાબદારીનું મોટું પોટલું લઈને એ અવતરી ચૂક્યું છે. તમને બંનેને સતત પ્રવૃત્તિમાં રાખવા માટે, તમને બંનેને ખાવાનું ન મળે, પીવાનું ન મળે, ઊંઘવાનું ન મળે, એકબીજા સામે હસવાનું પણ ભૂલી જાઓ, એટલા બધા વ્યસ્ત રાખવા માટે આ ટપકડું આવી પહોંચ્યું છે. સ્વાગતમ. જવાબદારીનું પોટલું લઈને આવેલું એ બાળક જવાબદારી પોતાની પાસે નથી રાખવાનું. એને તો અવતરણ થયું કે તરત જ એ જવાબદારીનું પોટલું તમારા બંનેના ખભા ઉપર મૂકી દીધું છે. હવે તમે જાણો ને તમારી વાત જાણે, એ તો ખેલતું જશે, કૂદતું જશે ને મોટું થતું જશે. હા, પરેશાન કરશે, રડશે, ચીસો પાડશે, બહુ જ આનાકાની કરશે, બધું જ કરવાનું છે એ. અને તમારે બંને એમણે સોંપેલી જવાબદારી હસતા રમતા ખેલતા કૂદતા પ્રસન્નતાથી, ઉમંગથી, આનંદથી, જરા પણ કંટાળો વ્યક્ત કર્યા વગર પૂર્ણ કરવાની છે. યાદ રાખીએ, આપણને ઈચ્છા હતી એટલે એ આપણે ત્યાં આવ્યું છે, એ પોતાની મરજીથી આવ્યું નથી. જો આપણી ઈચ્છાથી કોઈ આવ્યું હોય તો એને સાચવવાની જવાબદારી પણ આપણી જ કહેવાય કે નહીં? તમે બંને ગઈકાલ સુધી હસબન્ડ એન્ડ વાઈફ હતા, પતિ અને પત્ની હતા. બાળકના અવતરવાથી તમે અપગ્રેડેડ થયા છો, તમારો દરજ્જો મોટો થયો છે, તમે મમ્મી પપ્પા બન્યા છો. નાવ યુ આર ફાધર એન્ડ મધર. હેપી મોમેન્ટ્સ છે આ તમારી, કારણ કે તમારા પોતાના અરમાનોથી તમે પોતે પદોન્નતિ પ્રાપ્ત કરી છે. અભિનંદન. મમ્મી પપ્પા થવું જેટલું સહેલું લાગે છે એટલું સહેલું છે નહીં હો, એ તમને યાદ આપું. મારે તો તમને આ જ બધું યાદ આપવાનું છે ને. હસબન્ડ એન્ડ વાઈફ હતા એટલે નફકરા હતા, ઘરમાં કશુંક સરખું ના હોય તો ઉલાડીને બહાર નીકળી જતા હતા. હવે એવું શક્ય નહીં બને.
હવે તો આ નાનું ટપુકડું બધું જ તમારી પાસે અપ ટુ ડેટ કરાવશે. તમે એકબીજાને સાચવો એની બદલે તમારે બંને મળીને આ બાળકને સાચવવાનું છે. એના માટે કોઈ પ્રયાસ નહીં કરવો પડે. એ અવતરણ એટલું બધું જોરદાર છે કે ચેતનાથી ભરેલું છે, એનું ચૈતન્ય ધબકતું રહેશે, એટલે તમે ક્યાંય દૂર નહીં જઈ શકો, અને દૂર જશો તો પણ તમારું મન એમના મય રહેવાનું છે. મનની કસરત કરતાં કરતાં તમારે હવે એકબીજાની જવાબદારી, એકબીજાના કામ પણ શેર કરવા પડશે. હવે એવું નહીં બને કે તમે બંને સાથે રાત્રે સૂઈ જાઓ અને તમે કોઈ પણ પ્રકારની ખલેલ વગર સવારે ઉઠી જાઓ. હવે તમારી પ્રત્યેક રાત્રિ ખલેલ ભરેલી રહેવાની છે, પણ એ ખલેલનો આનંદ કોઈ જુદો જ હોય છે. અનુભવજો. કેટલાક બાળકો તો ઈશ્વરે એવા મોકલ્યા હોય છે કે જે જન્મે ત્યારથી રાત્રે જાગવાનું નક્કી કરે અને દિવસે ઊંઘી જવાનું સ્વીકારે. રાત્રે એ જાગે એટલે આપણે પણ જાગવું પડે. એમ તો નહીં બને કે જાગ્યા કરીને આપણે ઊંઘી જઈએ. સાથે સાથે જાગવું પડે, પાછું પ્રેમથી જાગવું પડે, પ્રવૃત્ત રહીને જાગવું પડે. જાગરણ શું છે તેની ખબર હવે પડવાની છે. એ જાગે તો કંટાળશો નહીં, એ રડે તો કંટાળશો નહીં, એ ધમપછાડા કરે તો કંટાળશો નહીં. આ બધું થવાનું છે. એમને નહીં ગમે તો એ આક્રોશ વ્યક્ત કરશે. તમે ગમે તે કરશો તે રડવાનું બંધ નહીં કરે. એટલું રડશે કે મમ્મીને ભેગું રડવું આવી જશે અને પપ્પાનો ગુસ્સો આસમાને પહોંચી જશે. પણ બંને કંટ્રોલ યાર. જુઓ, એટલું નક્કી રાખો કે અત્યાર સુધી જે કંઈ આનંદ પ્રમોદ કર્યો, હરવા ફરવાનું કર્યું, મોજ મસ્તી કરી, એના ઉપર હવે બ્રેક લગાડવાની છે. હવે આપણી મોજ મસ્તી કે આનંદ પ્રમોદ બધું જ આ બાળક માટે છે. બાળક સાથે છે, બાળક કરાવશે તેમ છે. કારણ કે એમનું જીવન એ જ હવે આપણું જીવન. અલગ ક્યાં છે હવે કંઈ?